नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय सामाजिक विज्ञान प्रकरण नंबर 8 भारत का राज्य बंधारण गणतंत्र लक्षण एमा आमना आधार स्तंभ विषय આપણે અત્યારે શીખી રહ્યા છીએ, એમાંથી લોકશાહી અને સમાજવાદી વિષે આપણે શીખી રહ્યા. આગળનો જે છે આધાર સ્તંભ જે આપણે કહીએ છીએ આમુકમાંથી જે શબ્દ મળેલો છે એ છે બિન સાંપ્રદાયિકતા. બિન સાંપ્રદાયિકતા શબ્દ 1976 ના 42 માં બંધારણીય સુધારાથી આમુકમાં ઉમેરવામાં આવ્યો છે. બિન સાંપ્રદાયિક શબ્દ ક્યારે 1976 ના 42 માં સુધારો જે થયો તેમાંથી આ બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો છે. ભારત એક ધર્મનિરપેક્ષ કે બિન સાંપ્રદાયિક રાજ્ય છે. ધર્મનિરપેક્ષ એ બિન સાંપ્રદાયિક, એમ કોઈ એક સંપ્રદાય નથી એવા પ્રમાણમાં, અને બંધારણની જોગવાઈ મુજબ ભારત ધાર્મિક રાજ્ય બની શકે નહીં. અહીં સરસ વાત છે કે બંધારણની જોગવાઈ મુજબ ભારત ધાર્મિક રાજ્ય બની શકે નહીં, કારણ કે બંધારણની દ્રષ્ટિએ દરેક ધર્મ જે છે એ સરખા છે. એટલે વ્યક્તિગત રીતે કોઈ પર્ટિક્યુલર એક ધર્મને અપનાવી શકે નહીં. ભારતના રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી, તેથી ધર્મની બાબત રાજ્ય કોઈ દખલગીરી કરી શકશે નહીં. જો બંધારણની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભારત રાજ્ય જે છે એમને પોતાનો કોઈ ધર્મ નથી, એટલે એ કોઈ ધર્મની બાબતમાં દખલગીરી કરી શકતું નથી. તેથી રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકશે પણ નહીં, કારણ કે અહીં દરેક ધર્મને સમાન દ્રષ્ટિએ જુએ, એટલે વ્યક્તિગત રીતે કોઈ ધર્મને ટેકો આપી શકે નહીં. દેશના કોઈ પણ નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. અહીં સરસ વાત છે, કારણ કે જે રાજ્ય છે એ રાજ્યની અંદર રહેલા તમામ લોકોને બંધારણ એ એક નાગરિક તરીકે સંભાવની દ્રષ્ટિએ જોવે છે. એટલે અહીં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ અપનાવે છે એમની રાજ્ય એમને સ્વતંત્રતા આપે છે, કારણ કે રાજ્યની દ્રષ્ટિએ જે ધર્મો છે એ કેવા છે, સરખા છે. રાજ્ય ધર્મ કે સંપ્રદાય નામે કોઈ પણ નાગરિક પ્રતિ પક્ષપાત કે ભેદભાવ રાખી શકશે નહીં. રાજ્ય જે છે એ કોઈ પણ સંપ્રદાય કે ધર્મની વ્યક્તિ હોય એની સાથે ભેદભાવ કે પક્ષપાત કરી શકતો નથી. તેને જાહેર નોકરી તેમજ રાજકીય અધિકાર ભોગવવાની સમાન તક પૂરી પાડવામાં આવે છે. કોઈ પણ ધર્મ સંપ્રદાય અપનાવનાર વ્યક્તિ હોય એમને રાજ્યના જે હકો છે એમાંથી એમને નોકરી કે રાજકીય અધિકારો છે એમને ભોગવવાની સંપૂર્ણ તક એમને સમાન રીતે પૂરી પાડવામાં આવે છે. બિન સાંપ્રદાયિકતા એ બંધારણનું મૂળ તત્વ છે અને લોકશાહી માટે અનિવાર્ય લક્ષણ પણ છે. બિન સાંપ્રદાયિકતા એ બંધારણનું શું છે, મૂળ તત્વ છે. જ્યાં લોકશાહી છે અને લોકશાહી એ લોકો દ્વારા ચાલે છે, અને દેશની અંદર રહેનાર લોકો અલગ અલગ સંપ્રદાયના અલગ અલગ ધર્મ પાળનારા હોય તો એમના અનુસાર એ મૂળ તત્વ અને અનિવાર્ય લક્ષણ તરીકે આપણે એને ગણી શકીએ છીએ. કારણ કે બિન સાંપ્રદાયિક એટલે કોઈ પણ સંપ્રદાયને એક એમને એક રીતે એક દ્રષ્ટિથી જોવાનું, સમાન દ્રષ્ટિએ જોવાનું, બરાબર. તો એ બિન સાંપ્રદાયિક એટલે બંધારણનું મૂળ તત્વ અને અનિવાર્ય લક્ષણ છે, તો જ સાચા અર્થમાં જે લોકશાહી તંત્ર છે એ ટકી રહે છે અને સાચા અર્થમાં લોકશાહી તંત્ર આપણે ગણી શકીએ છીએ. સર્વધર્મ સંપ્રષ્ટિ ભારતની અંદર જોવા જઈએ તો ઐતિહાસિક રીતે જુઓ કે ગમે તે તમે ઇતિહાસના પાનાઓની અંદર આપણે જોઈએ તો ભારતના જે લોકો છે એમની જે એકતાઓ છે એમના જે વિવિધ ધર્મોને અપનાવી અને એક જૂથ બનીને રહેવું, એ એકતા જળવાવી, એ સર્વધર્મ સંપ્રષ્ટિ એ સિદ્ધાંત છે આપણા શાસ્ત્રો અનુસાર આપણને મળ્યું છે. અને એમાં સર્વધર્મ સમભાવ એટલે કે દરેક ધર્મના જે વ્યક્તિ છે એ કેવા છે, સરખા, એ સિદ્ધાંત અનુસાર ભારતીય બંધારણમાં કોઈ ધર્મને ઉત્તેજના આપવામાં આવતી નથી. કેમ નથી આવતી, કારણ કે ભારત જે રાજ્ય જે છે દેશ છે એ દરેક ધર્મને કેવું માને છે, સરખું જ માને છે. આમ ભલે આપણે માનીએ કે ભારતની અંદર અનેક ધર્મ પાળનારા લોકો રહે છે, અનેક સંપ્રદાયના લોકો રહે છે, પણ આખરે એનું મૂળ શું છે, જે રીતના આપણે કહીએ કે કોઈ વિસ્તારમાંથી નીકળતી વિવિધ પ્રકારની નદીઓ એ આખરે ક્યાં મૂળે પહોંચે છે, તો સમુદ્રમાં. એવી રીતના ભલે અલગ અલગ આપણે ધર્મો એ રસ્તો જુદો છે, પણ આખરે જે મૂળ છે એ એક હોય છે. એવા પ્રકારનું સર્વધર્મ સંપ્રષ્ટિ આપણે જે કહીએ છીએ એ સિદ્ધાંત અનુસાર રાજ્યની અંદર બંધારણ અનુસાર એ કોઈ પણ ધર્મને ઉત્તેજના આપવામાં આવતી નથી.
પણ અહીં ખાસ એ જોવાનું કે વ્યક્તિ પોતાની ધાર્મિક માન્યતા બંધારણની અંદર એ વસ્તુ નક્કી કરવામાં આવી છે કે ધાર્મિક માન્યતા કોઈ પણ વ્યક્તિ છે વ્યક્તિગત રીતે કોઈ પણ ધર્મને કે માની શકે છે એની અંદર રહેલા રીતિ રિવાજો અને નીતિ નિયમો એને અપનાવે કોઈ પણ વસ્તુ કોઈ પણ પ્રત્યે આસ્થા કે શ્રદ્ધા રાખી શકે છે અને એ ધર્મનું કે સંપ્રદાયનું પ્રચાર પ્રસાર કરવાની પણ નાગરિકને રાજ્યનો કોઈ પ્રતિબંધ કે અવરોધ હોતો નથી એટલે અહીં કોઈ પણ વ્યક્તિ ધાર્મિક માન્યતા કોઈ પણ શ્રદ્ધા આસ્થા કે એમના પ્રત્યે પ્રચાર પ્રસાર કરવાનો સંપૂર્ણ એને શું કરવામાં આવે છે સ્વતંત્રતા આપવામાં આવે છે તો ભારત જેવા દેશ માટે બિન સાંપ્રદાયિકતા અને બંધારણની દ્રષ્ટિએ આપણે જોઈએ તો બિન સાંપ્રદાયિકતાનું કેટલું મહત્વ છે એના વિશે આપણે જોયું તો જે આમાંના જે આધારસ્તંભો હતા એમાં તો ઘણા બધા શબ્દો છે પણ ટૂંક અગત્યને એવા ત્રણ કે લોકશાહી સમાજવાદી અને આપણે બિન સાંપ્રદાયિકતા વિશે આજે જોયું તો આ આધારસ્તંભો વિશે તમે સારી રીતે તૈયારી કરી શકો છો જે જે મુદ્દા બનતા હોય એનું સારી રીતે વાંચન કરવું અને નોટબુકની અંદર ખાસ એ મુદ્દાઓનું લેખન કરવું જેથી કરીને મુદ્દો આપણો પુનરાવર્તન જ્યારે તમે કરતા હો ત્યારે પણ તમને કામ આવે અને યાદ રાખવાની દ્રષ્ટિએ અને તૈયારી માટે પણ એ તમારા માટે ઉપયોગી બનશે ધન્યવાદ